હેલો ફ્રેન્ડ્સ, જેનિસ કિચનમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ચણા મસાલા. તો તેના માટે મેં આ છોલે ચણાને 5 કલાક માટે પલાળી દીધા હતા, એટલે તેમાં હળદર અને મીઠું નાખીને અને 5 કલાક પછી આને મેં 4 વિસલ કરી અને બાફી લીધા છે. આ 4 ડુંગળીની સ્લાઇસ કરી લીધી છે, 2 ટામેટા, તેલ, પાણી, અડધી ચમચી હળદર, 1/2 ચમચી ધાણા જીરું, 2 ચમચી મરચું, આદું અને લસણ, 1 ચમચી ગરમ મસાલો, મીઠું, 3 લીલા મરચાં અને સ્મોકી ફ્લેવર દેવા માટે કોલસા છે. આખા ગરમ મસાલામાં તજ, લવિંગ, ભાજિયા અને તમાલપત્ર છે. આપણે ગ્રેવીની તૈયારી કરી લઈશું. તો 2 ચમચી તેલ લીધું છે, તેલ ગરમ થવા દઈશું, ડુંગળી નાખી દઈશું, આદું લસણ નાખી દઈશું, ડુંગળી ગોલ્ડન થવા દઈશું આપણે. એમાં 1/2 ચમચી મીઠું નાખી દઈશું એટલે ઝડપથી થઈ જશે. ચાર લવિંગ નાખી દઈશું અને 1 ભાજીયાનો ફૂલ. ટમેટા નાખી દઈશું. લીલા મરચાં નાખી દઈશું. ડુંગળી ટમેટા પાકી ગયા છે, આપણે ગેસ બંધ કરી દઈશું. આ ઠંડુ થાય એટલે મિક્સરમાં આની ગ્રેવી કરી લઈશું. ગ્રેવી તૈયાર થઈ ગઈ છે, આપણે વઘાર કરી લઈશું. 3 ચમચી તેલ લઈશું, તેલ ગરમ થવા દઈશું, આખા ગરમ મસાલા નાખી દઈશું. ડુંગળીની ગ્રેવી નાખી દઈશું. ડુંગળી ટમેટા ફ્રાય કરેલા જ છે એટલે ગ્રેવી પાકતા બહુ વાર નહીં લાગે, ઝડપથી થઈ જશે. તેલ ઉપર આવી જાય એટલે આપણે મસાલા નાખી દઈશું. અડધી ચમચી મીઠું નાખશું, 1/2 ચમચી હળદર, 1/2 ચમચી ધાણા જીરું, 2 ચમચી મરચું. મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો, વધુ ઓછું. 1/2 ચમચી ગરમ મસાલો, 1/2 ગ્લાસ પાણી નાખી દઈશું. તેલ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે કાપવા દઈશું. ગ્રેવી તૈયાર થઈ ગઈ છે,
આપણે એમાં છોલે નાખી દઈશું. એક ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું. પાણી આપણે જે ચણા બાફેલા હતા એ જ નાખશું. પાણી આપણે ચણા બાફેલા હોય એ જ નાખવું જોઈએ. એ પાણી હેલ્ધી હોય છે, એ ફેંકી ના દેવાય. ઢાંકી અને 10 મિનિટ ફૂલ તાપે થવા દઈશું. ચણા મસાલા તૈયાર થઈ ગયા છે. મેં આટલી ગ્રેવી રાખેલી છે, તમને વધુ ઓછી જેટલી ફાવશે એટલી રાખી શકો છો. સ્મોકી ફ્લેવર આપવા માટે મેં આ કોલસાને ગરમ કરી દીધા છે ગેસ ઉપર. હવે આને આપણે ધુમાડો કરી દઈશું. આ રીતે વાટકીમાં આપણે કોલસા મૂકી દીધા છે, તેના ઉપર આપણે થોડું ઘી નાખશું. હવે ઢાંકી દઈશું અને 5 મિનિટ આ રીતે બંધ રહેવા દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે, હા આ રીતે ખોલી નાખશું. વાટકી બહાર કાઢી લઈશું આપણે. આપણે ચણા મસાલા તૈયાર થઈ ગયા છે, હવે આને આપણે સર્વ કરી લઈશું. અને બહુ જ સરસ સુગંધ આવે છે. લીલા મરચાથી ગાર્નિશ કરશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણે ચણા મસાલા. તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સ બોક્સમાં જણાવજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.